हेलो फ्रेंड्स, तो मित्रों आज आप आ वीडियो में स्टैंडर्ड सिक्स गुजराती मीडियम सब्जेक्ट मैथ्स में चैप्टर नंबर त्रण संख्या साथ रमत प्लेइंग विथ नंबर्स एना स्वाध्याय 3.5 विषे चर्चा करीशू। तो चलो स्वाध्याय 3.5 एमा तमने क्वेश्चन नंबर 1 एम कीधेलो छे कि नीचेना माथी क्यों विधान साचू छे। पेलू छे जो कोई संख्या 3 थी विभाज्य छे तो ते संख्या 9 थी विभाज्य होय छे तो एवुं जरूरी नथी, एटले आ विधान केवुं छे खोटू। जेम के 21 नी आपणे वात करी तो ए 3 थी विभाज्य छे पण 9 थी विभाज्य नथी। त्यार पछी जो एक संख्या 9 थी विभाज्य छे तो ए 3 थी ચોક્કસ विभाज्य हशे, हाँ तो कोई संख्या 9 थी विभाज्य होय तो ए 3 थी विभाज्य होय ज। जेम के 27 ने अपने बात करी तो ये 9 थी विभाज्य छे ने 3 थी विभाज्य होय। त्यार पछी एक संख्या 18 थी विभाज्य छे जो ते 3 अने 6 बने थी विभाज्य होय तो आ विधान केवुं छे साचुं, कारण के 3 6 18 बराबर, तो ये 18 थी विभाज्य होय तो ये 3 अने 6 बने थी विभाज्य होवानी छे, એટલે આ વિધાન કેવું છે સાચું। ત્યાર પછી जो एक संख्या 9 અને 10 બંનેથી વિભાજ્ય હોય તો તે 90 થી વિભાજ્ય હોઈ શકે, એવું જરૂરી છે ના, એટલે આ વિધાન કેવું છે ખોટું, બરાબર છે। ચલો ત્યાર પછી જો બે સંખ્યા સહવિભાજ્ય હોય તો એમાંથી ઓછામાં ઓછી એક સંખ્યા અવિભાજ્ય સંખ્યા હશે છે। બે સહવિભાજ્ય હોય જેમ કે હું વાત કરું 18 અને 37 બરાબર, તો એ બંને સંખ્યા કેવી છે 18 વિભાજ્ય છે પરંતુ 37 છે અવિભાજ્ય છે, એટલે આપણે આ વિધાન કેવું કરશે સાચું। ચલો ત્યાર પછી 4 થી વિભાજ્ય એવી બધી સંખ્યાઓ 8 થી પણ ચોક્કસ વિભાજ્ય હોવી જોઈએ તો એવું જરૂરી નથી, 8 થી વિભાજ્ય હોય એ 4 થી વિભાજ્ય હોય પરંતુ 4 થી વિભાજ્ય હોય 8 થી વિભાજ્ય ન પણ હોય શકે, એટલે આ વિધાન કેવું છે ખોટું। ચલો ત્યાર પછી 8 થી વિભાજ્ય હોય એવી બધી સંખ્યાઓ 4 થી વિભાજ્ય હોવી જોઈએ તો આ વિધાન હમણાં જ મેં વાત કરી કેવું છે સાચું। ચલો ત્યાર પછી 2 સંખ્યાઓને અલગ અલગ સંપૂર્ણપણે વિભાજિત કરે છે તો સંખ્યા એ તેના સરવાળાને પણ સંપૂર્ણપણે વિભાજિત કરશે, બરાબર, 2 સંખ્યાઓ અલગ અલગ સંપૂર્ણ રીતે વિભાજિત કરતી હોય બરાબર તો એ સંખ્યા તેના સરવાળો હોય તો એને પણ વિભાજિત કરે, તો આ વિધાન સાચું જ છે। જો કોઈ સંખ્યા 2 સંખ્યાઓના સરવાળાને પૂર્ણ રીતે વિભાજિત કરે તો તે સંખ્યાઓને અલગ અલગ રીતે પણ વિભાજિત કરશે, જો 2 સંખ્યાના સરવાળાને પૂર્ણ રીતે વિભાજિત સંપૂર્ણપણે વિભાજિત કરતી હોય તો તે સંખ્યાઓના અલગ અલગ રીતે પણ વિભાજિત કરશે તો આ વિધાન કેવું છે ખોટું, અલગ અલગ રીતે વિભાજિત ન કરે બંનેને સાથે વિભાજિત કરી શકે, એટલે આમાં આપણે લખશી રોંગ। ચલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, અહીં 60 માટે 2 જુદા જુદા અવયવો વૃક્ષો આપેલા છે તો એ આપણે કમ્પ્લીટ કરવાના છે, જેમ કે અહીં 60 આપેલા છે તો 6 × 10 એટલે 60 થાય, 6ના ભાગ પડે 2 × 3 = 6 એટલે અહીંયા શું આવશે 3, એવી રીતે 10ના ભાગ પડે 5 તો અહીંયા કેટલા હશે 2, ખ્યાલ આવ્યો, એવી રીતે બીજું 60 છે તો 30ને કેટલા વડે ગુણો 60 થાય 30 × 60, 30ના ભાગ પડે 10 × 3 = 30 અને 10ના ભાગ પડે 5 × 10, ખ્યાલ આવ્યો। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3, વિભાજ્ય સંખ્યાના અવયવો પાડો, એવા અવયવો પાડવામાં આવે કે કયા અવયવોનો સમાવેશ થતો નથી, વિભાજ્ય સંખ્યા હોય એના અવિભાજ્ય અવયવ હોય એમાં કયા અવયવોનો સમાવેશ થતો નથી તો એક જ છે 1 અને સંખ્યા 75 બરાબર, આનો સમાવેશ ક્યારેય વિભાજ્યમાં થાય નહીં બરાબર, આ તો બધામાં આવતી જ હોય પણ એવી સંખ્યા કે જે બીજાના પાળામાં આવતી હોય ત્યારે એ અલગ અવયવ કહેવાય, ખ્યાલ આવ્યો। ચલો ત્યાર પછી દાખલા નંબર 4, 4 અંકોની સૌથી મોટી સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરો,
तो पहला तो चार अंक की सौथी मोटी संख्या कई छे? चार अंक की सौथी मोटी संख्या कई छे? चार अंक की सौथी मोटी 9499। हवे आपणे आने अवयवनी रीते विभाज्य अवयवनी रीते अलग अलग अवयव बतावाना छे। तो 9999 पहला तो आ एक ही संख्या एटले 3 थी भागी शकी એટલે 3333 હજી 3 છે એટલે 3 થી ભગાય બરાબર। હવે કેનાથી ભાગી શકશે આપણે? માત્ર 11 થી। તો 11 એકુ 11 1 0 એટલે 11 એકુ 11 અને ત્યાર પછી 101 તો 101 ને 101 થી ભાગું તો અહીંયા ભાગ આલે એટલે આ બધાનો ગુણાકાર કરું तो मने मड़ी जाए पाछा 9999। तो कया कया अवयव आया? 3 × 3 × 11 × 101 ख्याल आयो। चलो आगे बात करिए। दाखला नंबर 5 5 अंकनी नाना में नानी संख्या लखो ने तेने अविभाज्य अवयव रीते रजू करो। सौ प्रथम 5 अंकनी नाना में नानी संख्या लखो ने 5 अंकनी नाना में नानी संख्या केटली थाय? 1 2 3 4 अने आ थई गया 5 अंक एटले 10000 आवे। हवे 10000 ने आपणे अविभाज्य अवयवनी रीते जोईए। पहला तो एकमनो बे की संख्या एटले 2 थी भाग आले 2 × 5 = 10 3 0 छे एमने म फरी पाछो 2 हजी 0 छे એટલે 2 × 4 = 500 × 2 કરી એટલે આવી જાય હજી 2 થી ભાગ આલશે 2 × 2 = 2 2 × 4 એક વધે 2 × 5 = 10 એટલે 1250। હજી આપણે એકમનો અંક 0 છે એટલે 2 વડે ભાગી શકશે 2 × 6 = 12 5 એટલે 2 × 2 = 4 એક વધે 0 લીધો 2 × 5 = 10 હવે 5 એટલે ફરજિયાત આપણે 5 થી ભાગ લાવવો પડે એટલે 125 × 5 એટલે 625 થાય 25 × 5 = 125 25 × 5 = 25 અને 5 × 5 તો શું જવાબ આવ્યો 10000 = 2 × 2 × 2 × 2 × 5 × 5 × 5 × 5 ख्याल आव्यो। चलो नेक्स्ट सम जोईए। दाखला नंबर 6 1729 ना बधा अवयव जणावो अने तेने ઉતરતા ક્રમમાં ગોઠવો। હવે તે ક્રમિક આવેલા અવિભાજ્ય અવયવમાં જો કોઈ સંબંધ હોય તો તે લખો। ચલો સૌપ્રથમ આપણે શું કરશી 1729 છે એના આપણે ભાગ પાડશી 1729 ને આપણે એકમનો એક સંખ્યા એટલે 3 થી ભાગ ચલાવવાનો પણ 3 થી નહીં ચાલે એટલે આપણે 5 થી તો 5 થી પણ ના ચાલે 7 થી ટ્રાય કરી તો 7 × 2 = 14 17માંથી 14 જાય એટલે કેટલા વધ્યા 3 આપણે ભાગાકાર નાખી 1729 ભાગ્યા 7 7 × 14 3 7 + 28 4 અને 7 × 7 49 શું જવાબ આવ્યો 247 247 છે ફરી પાછું આપણે એને 7 થી ભાગીએ 7 થી તો નહીં ભગાય કારણ કે અહીંયા 24 છે એટલે એટલે 247 ને આપણે 13 થી ભાગીએ 13 × 13 13 × 2 = 26 વધી જાય એટલે 13 × 13 4 × 3 જાય એટલે 1 2 માંથી 1 જાય 13 × 9 = 117 શું જવાબ આવ્યો 19 છે તો અવિભાજ્ય સંખ્યા એટલે 19 પોતાના જ પાડામાં આવે એટલે શું જવાબ આવ્યો 7 × 13 × 19
હવે એમ કીધું તમને આ બંને જે અવ્યવાહ્ય એ બે વચન તફાવત શું છે, તો સાતમાં છ નાખું તો તેર, તેરમાં છ નાખું તો ઓગણીસ, તો બંને અવિભાજ્ય સંખ્યાઓનો તફાવત સાત ઓછા તેર ઓછા સાત બરાબર કેટલો આવે છે, છ, બરાબર છે. ચલો ત્યાર પછી દાખલા નંબર સાત, ત્રણ ક્રમિક સંખ્યાઓનો અવયવી હંમેશા છ થી વિભાજ્ય હોય છે, આ વિધાનને કેટલાક ઉદાહરણથી સ્પષ્ટ કરો. તો ચાલો તો આપણે લખીએ, બે ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર, બે તેરી છ, છ ચોગને ચોવીસ, તો એ છ વડે વિભાજ્ય છે, તો લખવાનું છ વડે વિભાજ્ય. ત્યાર પછી પાંચ છ અને સાત એ ત્રણ સંખ્યા લઈએ, છ પચાસ ત્રીસ, ત્રીસ સત્તા બસો ને દસ, બસો દસને આપણે છ થી ભાગી શકીએ, હા, તો એ પણ છ વડે વિભાજ્ય છે, બરાબર. તો આ રીતે આપણને વિભાજ્ય ક્રમિક સંખ્યાઓ મળે. ત્યાર પછી દાખલા નંબર આઠ, કોઈ પણ બે ક્રમિક વિષમ સંખ્યાનો સરવાળો ચારથી વિભાજ્ય છે, તો એ કેટલાક ઉદાહરણથી વિધાન સ્પષ્ટ કરો. ચાલો હવે આપણે વિષમ સંખ્યા લઈ, વિષમ એટલે થાય એકી સંખ્યા, જેમ કે એક વત્તા ત્રણ, એકને ત્રણ ચાર, તો એ ચાર વડે વિભાજ્ય છે. ત્યાર પછી તેર અને પંદર લઈએ આપણે, એ સિવાય પણ તમે એક્ઝામ્પલ લઈ શકો, ક્રમિક આવવી જોઈએ, તેર પછી એકી સંખ્યા બીજી પંદર આવે, તો પાંચને ત્રણ આઠ, એકને એક બે અઠ્યાવીસ છે, ચારથી વિભાજ્ય છે, બરાબર છે. ચલો ત્યાર પછી દાખલા નંબર નવ, નીચેનામાંથી કઈ સંખ્યાઓમાં અવિભાજ્ય અવયવો છે, તો અવિભાજ્ય અવયવ કેમાં છે, ચોવીસ એટલે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર, છપ્પન, સાત ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે, સિત્તેર, બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત, અને ચોપન, બે ગુણ્યા ત્રણ ગુણ્યા નવ. તો અવિભાજ્ય કેમાં આવે, જો આ બને તો વિભાજ્ય છે, એટલે માત્ર બી અને સી એમાં જ તમે જુઓ કે અવયવો છે કેવા છે, અવિભાજ્ય, બરાબર છે. એટલે જવાબ લખીએ આપણે બી અને સી. ત્યાર પછી દાખલા નંબર દસ, પચીસ હજાર એકસો દસ એ પિસ્તાલીસથી વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો. તો પિસ્તાલીસ વડે એ ક્યારે વિભાજ્ય હોય, કે જ્યારે એ નવ વડે વિભાજ્ય હોય, બરાબર. તો નવ વડે વિભાજ્યતાની ચાવી શું છે, તો આપેલ જે અંકો છે એ બધાનો આપણે સરવાળો કરીએ, બે વત્તા પાંચ વત્તા એક વત્તા એક વત્તા ઝીરો, પાંચ બે સાત ને એક આઠ ને એક નવ. હવે આ સરવાળો ન આવ્યો, બરાબર, અને પિસ્તાલીસ છે એના નવના પાડામાં આવે જ છે, નવ પચાસ પિસ્તાલીસ. હવે અહીંયા જવાબ નવ આવ્યો, નવ અઢાર સત્યાવીસ, એટલે પિસ્તાલીસ વડે વિભાજ્ય કહેવાય, એટલે આમાં જવાબ આવશે હા. ચલો ત્યાર પછી દાખલા નંબર અગિયાર, સંખ્યા અઢાર બે અને ત્રણ બંને સંખ્યાથી વિભાજ્ય છે, બે ગુણ્યા ત્રણ એટલે છ થી પણ વિભાજ્ય છે, એ જ પ્રમાણે એક સંખ્યા ચાર અને છ બંને સંખ્યાથી વિભાજ્ય છે, શું આપણે કહી શકીએ કે તે સંખ્યા ચાર ગુણ્યા છ ચોવીસથી પણ વિભાજ્ય હશે, જો નહીં તો તમારા જવાબને ચકાસવા માટે એક ઉદાહરણ આપો, જેમ કે બાર, તો બાર છે એ ચાર અને છથી વિભાજ્ય છે, એટલે ચાર તેરી બાર અને છ દુ બાર, પરંતુ બાર છે એ ચોવીસ વડે વિભાજ્ય નથી, બારના પાળામાં ચોવીસ આવે, એટલે ચોવીસ છે બારનો અવયવ છે, પરંતુ બારનો અવયવ ચોવીસ ક્યારે ન થાય, બરાબર છે. ત્યાર પછી દાખલા નંબર બાર, શું ચાર જુદા જુદા અવયવ અવિભાજ્ય અવયવવાળી સૌથી નાની સંખ્યા છું, હું ચાર જુદા જુદા અવિભાજ્ય અવયવવાળી સૌથી નાની સંખ્યા છું, શું તમે મને ઓળખી શકો છો, તો વિચારો. તો પહેલાં તો અવિભાજ્ય અવયવ લઈ લેવાના, અવિભાજ્ય અવયવ ક્યાંથી સ્ટાર્ટ થશે, બે ત્રણ પાંચ અને સાત, ત્રણ આવી ગયા,
सॉरी चार एवं आ गया, बे त्रण पाँच सात, हवे आ बधानो करीए आपणे गुणाकार, बे गुणिया त्रण गुणिया पाँच गुणिया सात, तंदु छ पचास तीस, तीस सत्ता बसो ने दस, तो ये संख्या कई हे 210, के जे चार जुदा जुदा अविभाज्य अवयव वाली सौथी नानामां नानी संख्या हशे। बराबर, तो मित्रों अहीं आपणे स्वाध्याय 3.5 पूर्ण करीए छीए, फरी पाछा मळशुं नेक्स्ट वीडियोमां। थैंक यू।